કાદડિયા એન્ડ માય નેમ ઇઝ માહી પટેલ. હું પ્રીત વાઘેલા. હું જીત ઇસામલિયા. વી ઓલ આર હિયર ટુ પરફોર્મ અ સ્મોલ ટોક શો વિથ અવર ચીફ ગેસ્ટ મિસ પ્રિયંકા પરમાર મેમ. સો આઈ હોપ મેમ યુ આર રેડી. યસ. સો મેમ, હુ ઇઝ ધ ફાધર ઓફ જિમ્નાસ્ટિક? ફાધર ઓફ ધ જિમ્નાસ્ટિક ઇઝ જોન ગુડ્સ મુથુસ. હી ઇઝ ફ્રોમ રોમ એન્ડ હી સ્ટાર્ટેડ અ જિમ્નાસ્ટિક એઝ અ એક્સરસાઇઝ. ઓકે મેમ. મેમ, જિમ્નાસ્ટિકને મધર ગેમ કેમ કહેવાય છે? બહુ સરસ સવાલ છે કે જિમ્નાસ્ટિકને મધર ગેમ કેમ કહેવાય છે. જિમ્નાસ્ટિક એક એવી રમત છે જેમાં ફૂલ બોડી વર્કઆઉટ થાય છે, જેમાં ફિઝિકલ એક્સરસાઇઝની સાથે સાથે સ્પીડ, એન્ડ્યુરન્સ, કોઓર્ડિનેશન્સ, સ્ટ્રેન્થ બધી જ વસ્તુની રિક્વાયરમેન્ટ રહે છે. એટલા માટે એને મધર ઓફ ગેમ કહેવામાં આવે છે. અને એની સાથે સાથે એક બેસ્ટ કહીએ ને કે ઓપ્શન્સ એ છે કે જિમ્નાસ્ટિક જે વ્યક્તિ કરી શકતું હોય છે એ બીજી દરેક ગેમ કરી શકે છે, પણ જે બીજી દરેક ગેમ કરતું હોય છે એ વ્યક્તિ જિમ્નાસ્ટિક કરી શકતું નથી. એટલા માટે એને મધર ઓફ ગેમ કહેવામાં આવે છે. મેમ, માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધેટ હાઉ મેની લેવલ્સ આર ધેર ઇન જિમ્નાસ્ટિક્સ? યા, ધેર આર 10 ડિફરન્ટ લેવલ્સ ઇન જિમ્નાસ્ટિક્સ, બટ ઇન્ડિયા ઇઝ નોટ યુઝિંગ લેવલ કોમ્પિટિશન્સ. And in foreign, they are applying in the first level to 10 level different competitions, and they are doing practice in also in level. But India is currently progressing on this level competition also. Okay. Ma'am, gymnastic game is what is it? Yes, gymnastic game je che, e, isvisan 2600 purve ચીન દ્વારા કરવામાં આવ્યું હતું, પણ એ ચીન જે છે જિમ્નાસ્ટિકને એઝ અ એક્સરસાઇઝ યુઝ કરતું હતું. પણ બેઝિકલી જે જિમ્નાસ્ટિક છે એ રોમથી સ્ટાર્ટ થયું હતું, અને મિસ્ટર જોન જે છે એમણે જિમ્નાસ્ટિક સ્ટાર્ટ કર્યું હતું. અને એ જિમ્નાસ્ટિક જે છે એ બેઝિકલી યુનાની વર્ડ છે, જે યુનાની વર્ડ છે જિમ્નોઝ, એના ઉપરથી આ જિમ્નાસ્ટિક્સ વર્ડ લેવામાં આવ્યો છે, જેનો મિનિંગ, જિમ્નોઝનો મિનિંગ થાય છે નગ્ન શરીર. એના માટે કેમ કે આપણે જિમ્નાસ્ટિકનો કોસ્ચ્યુમ્સ આપણે જોઈએ છે કે ફિમેલનો કોસ્ચ્યુમ્સ અને મેલનો કોસ્ચ્યુમ્સ, એ કોસ્ચ્યુમના આધારે એનું આ નામ યુનાની વર્ડ જિમ્નોઝ પરથી લેવામાં આવ્યું છે. એટલા માટે એનો કોસ્ચ્યુમ પણ એ જ રીતનો છે. ઓકે મેમ, સો ઇઝ ધેર એની અધર નેમ ફોર જિમ્નાસ્ટિક મેમ? જિમ્નાસ્ટિક ઇઝ અ સ્પોર્ટ એન્ડ ધેર આર ડિફરન્ટ પાર્ટ્સ ઇન જિમ્નાસ્ટિક્સ, લાઇક એરોબિક્સ, એક્રોબેટિક્સ, રિધમિક જિમ્નાસ્ટિક્સ, ટ્રેમ્પોલિન, ટબલિંગ, એન્ડ વન મોર પાર્ટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન જિમ્નાસ્ટિક ઇઝ અ પાર્કોર. યા મેમ, કોણે ટોક્યોમાં 2020માં ઓલિમ્પિકમાં ભારતને રિપ્રેઝેન્ટ કર્યું? હા, જે સૌથી પહેલાં તો આપણે ભારતને ઇન્ડિયામાં જે ઇન્ડિયાએ રિપ્રેઝેન્ટ કર્યું હતું, આપણી ગોલ્ડન ગર્લ દીપા કર્માકર, જેને આપણે ગોલ્ડન ગર્લ તરીકે ઓળખીએ છીએ. પણ સેકન્ડ જે આપણી ઇન્ડિયન જિમ્નાસ્ટ જે છે એણે પણ આપણને આ જ ગૌરવ અપાવ્યું બીજી વાર 2020 ટોક્યો ઓલિમ્પિકમાં. એનું નામ છે પ્રણતિ નાયક, જે વેસ્ટ બેંગાલથી બિલોંગ કરે છે અને હાલમાં ઇન્ડિયન રેલવેઝમાં જોબ કરે છે. That who is the first Indians international gymnast? There are so many international gymnasts in India. Okay. The first one is Krupali Patel, then Kalpana Devnath, Smriti Sharma, then so many gymnasts participate in India to represent India in international levels and getting so many medals in international level also. Ma'am, tumhara career ane anubhav vishe janavsho? જિમ્નાસ્ટિક ફિલ્ડ જે છે એ મેં 2000થી સ્ટાર્ટ કર્યું હતું એઝ અ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક પ્લેયર તરીકે, અને 10 વર્ષ સુધી મેં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં એઝ અ પ્લેયર તરીકે પાર્ટિસિપેટ કર્યું. મેં ઘણી બધી નેશનલ્સની અંદર પણ પાર્ટિસિપેટ કર્યું છે, અને ડિફરન્ટ ડિફરન્ટ જુનિયર નેશનલ્સ, સિનિયર નેશનલ્સ, ઇન્ટર યુનિવર્સિટીમાં પણ મેં પાર્ટિસિપેટ કરેલું છે. એમાં સ્ટેટ લેવલમાં પણ મેં મેડલ્સ મેળવેલા છે. આફ્ટર 2010 પછી મેં જિમ્નાસ્ટિકની અંદરમાંથી જે ડિફરન્ટ અલગ પાર્ટ છે એક્રોબેટિક જિમ્નાસ્ટિક, 2011થી મેં એક્રોબેટિક જિમ્નાસ્ટિકમાં પણ પાર્ટિસિપેટ કરવાનું શરૂ કર્યું હતું, અને કન્ટિન્યુઅસલી 3 યર્સ સુધી જિમ્નાસ્ટિક એક્રોબેટિક્સમાં મેં નેશનલ, સિનિયર નેશનલ્સની અંદર પાર્ટિસિપેટ કરી, અને ઈચ નેશનલ્સની અંદર મેં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ત્યાર પછી એઝ અ પ્લેયર તરીકે 2015 પછી મેં જિમ્નાસ્ટિક કરિયર છોડ્યા પછી જિમ્નાસ્ટિકની અંદર મેં એઝ અ ઓફિશિયલ કરિયર તરીકે
પાર્ટિસિપેટ કરવાનું વિચાર્યું અને 2017 ની અંદર મેં જિમ્નાસ્ટિકમાં નેશનલ જજ તરીકેની એક્ઝામ આપી અને ત્યાર પછી કન્ટિન્યુઅસલી હું જિમ્નાસ્ટિકમાં એઝ અ નેશનલ જજ તરીકે હાલમાં પણ જઈ રહી છું. મેં ડિફરન્ટ ડિફરન્ટ નેશનલ્સ જેમ કે જુનિયર નેશનલ્સ, સિનિયર નેશનલ્સ, પ્લસ 36 નેશનલ ગેમ્સ છે, પ્લસ આપણી જે ઇન્ડિયાની મોટી ગેમ્સ કહેવાય છે, ખેલો ઇન્ડિયા છે, નેશનલ ગેમ્સ છે, એ બધામાં પણ હું ઓફિશિયલ તરીકે હું જઈ રહી છું. એ સિવાય પણ મેં જિમ્નાસ્ટિકની અંદર વધુ કરિયર બનાવવા માટે મેં જિમ્નાસ્ટિકની અંદર ઇન્ટરનેશનલ એઝ અ કોચ તરીકે કરિયર બનાવવા માટેનો કોર્સ પણ કર્યો છે, જે મેં ફેબ્રુઆરી 2019માં ઇન્ડિયાની અંદર જ આપણે ઇન્ટરનેશનલ એઝ અ કોચ તરીકેનો કોર્સ થયો હતો, જેના 3 અલગ અલગ લેવલ છે. તેમાંથી મેં ફર્સ્ટ લેવલ 2019માં કમ્પ્લીટ કર્યું અને ત્યાર પછી ઓગસ્ટ 2022 ફિલિપીન્સ મનીલા કે અંદર મેં ઇન્ટરનેશનલ જિમ્નાસ્ટિક કોચ એઝ અ કોચ કા લેવલ 2 કમ્પ્લીટ કરકે આઈ. જો મેરે લીએ ભી એક બહોત બડી બાત થી કે મુજે ઇન્ડિયા સે રિપ્રેઝેન્ટ કરને કે લીએ એઝ અ કોચ કરિયર બનાને કે લીએ લેવલ 2 કરને કે લીએ ઇન્ડિયા સે બહાર જાને કા મોકા મિલા, તો જિમ્નાસ્ટિક ને મુજે બહોત હી અચ્છા અચ્છા એક્સપિરિયન્સ ભી મિલા હૈ ઓર બહોત હી અચ્છા અચ્છા કરિયર ભી પ્રોવાઈડ કિયા હૈ. સાથ મે મેરી હેલ્થ ભી ઇમ્પ્રૂવ કરતે ગયા હૈ, ક્યુંકિ જિમ્નાસ્ટિક જો ગેમ હૈ વો ગેમ હી એસી હૈ જિસમે ફુલ બોડી કી રિક્વાયરમેન્ટ રહેતી હૈ. ઠીક હૈ, और मैं सबको यही मैसेज भी देना चाहता हूँ कि जो भी बच्चा सीखना चाहता है वो सबसे पहले जिम्नास्टिक सीखे, क्योंकि जिम्नास्टिक ऐसी गेम है जो आप बचपन से शुरू करोगे तो आपका करियर, आपकी हेल्थ सब कुछ इम्प्रूव करेगा. ठीक है, और जिम्नास्टिक करने के बाद आप दूसरी गेम में भी स्विच करना चाहते हो तो आप कर सकते हो, लेकिन जो दूसरी गेम खेलते हैं वो बच्चे जिम्नास्टिक में स्विच तुरंत नहीं कर पाते. मेरा ही एग्जाम्पल ले लीजिए, मैंने 2015 में एज अ प्लेयर का करियर चूज़ किया था, जो जिम्नास्टिक के बाद मैंने सोचा कि अभी जिम्नास्टिक हो नहीं पाएगा, अभी नेशनल जज बन गए हैं, इंटरनेशनल कोच बन गए हैं, तो सोचा एक गेम और भी तो एज अ प्लेयर के साथ साथ होनी चाहिए. तो 2017 के बाद मैंने बैडमिंटन करियर एज अ चूज़ किया. आज हाल ही में मैं बैडमिंटन में भी नेशनल मेडलिस्ट प्लेयर हूँ और बैडमिंटन में हाल ही में मैं अभी नेशनल कोचिंग कोर्स करके भी कंप्लीट करके आई हूँ बेंगलोर से. तो ये एक एग्जाम्पल है सबके लिए कि जो जिम्नास्टिक कर सकता है वो दूसरी गेम भी कर सकता है, लेकिन जो दूसरी गेम करते हैं वो सब जिम्नास्टिक नहीं कर सकते. तो सबके लिए ये मैसेज है कि आप बचपन से ही जिम्नास्टिक शुरू करिए, जो आपके हेल्थ के लिए भी बहुत यानी बहुत अच्छा है. थैंक यू. सो थैंक यू सो मच मिस प्रियंका मैम, टू गजीरा विद्या भवन स्कूल स्पोर्ट्स डिपार्टमेंट, कैलाश सर, गुलाब मैम एंड टू मिस प्रियंका मैम स्पूली, बिकॉज they have given us precious time to make this talk show. Thank you so much for this giving messages.